નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત રજની. આજે મારા પિંડમાં જસદણના આલા ખાચર પ્રગટ્યા છે. પ્રગટાવવા માટેનું કારણ બળ કહું તો એ છે રમેશ પારેખ, કેમ કે એમણે ધીંગાણો એ નામનું એક સોનેટ રચ્યું છે અને એમાં બાપુના ધીંગાણાની બહુ ઉમદા વાત કરી છે. એટલે આજે મારે તમને એ જસદણના આલા ખાચર જેને બાપુ કહેતા રમેશ પારેખ, અને એ રમેશ પારેખે ખમ્મા આલા બાપુને એવો એક કાવ્ય સંગ્રહ પણ બહાર પાડ્યો છે, એમાં બાપુના પરાક્રમોની વાત છે. તો એમાંનું જ આજે મારે તમને એક ધીંગાણાનું પરાક્રમ કહેવું છે, તો સાંભળો. ત્યારે બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે. બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે. પહેલું તો કે યુદ્ધ થાય નહીં, અને બીજું ફાટલો કોટ છે. યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે. શિરોહી તલવારનું લટકવું વર્ષો જૂનું ખીંટીએ, ને ફાટ્યો છે કોટ કાળબળથી આડી ઊભી લીટીએ. ફાટ્યો છે કોટ કાળબળથી આડી ઊભી લીટીએ. બાપુ કહેતા, નોતરા દઈ દઉં દેમાર બારોટને, નોતરા દઈ દઉં દેમાર બારોટને. શત્રુ મારું એમ આજ બખિયા મારી દો કોટને, શત્રુ મારું એમ આજ બખિયા મારી દો કોટને. દોરાસોથી સોયથી પલકમાં દારૂણ હલ્લો કર્યો, ને બાપુએ કોટને કસબથી કાતિલ ઢેભો ભર્યો. દોરાસોથી સોયથી પલકમાં દારૂણ હલ્લો કર્યો, ને બાપુએ કોટને કસબથી કાતિલ ઢેભો ભર્યો. ત્યાં તો લોહી એમ ચીસ સહસા પાડી ઉઠી આંગળી, ત્યાં તો લોહી એમ ચીસ સહસા પાડી ઉઠી આંગળી. ને બાપુના ટેરવે રગતની શેડું ફૂટી નીકળી, ને બાપુના ટેરવે રગતની શેડું ફૂટી નીકળી. ખમ્મા ખમ્મા બાપ એમ કહી બાપુ કરે હાકલા, ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા. થાતું બાપુને બહુ શુકનવંતો આપણો કોટ છે, કિંતુ એક જ ખોટ છે. બહુ શુકનવંતો આપણો કોટ છે, કિંતુ એક જ ખોટ છે. આજ અહીં ના એકે બારોટ છે, આજ અહીં ના એકે બારોટ છે. તો મિત્રો, આ હતું બાપુનું પરાક્રમ. તમને પરાક્રમ કેવું લાગ્યું એ હવે તમને ખબર, પણ બાપુ છે જબરાહો, નહીં તો રમેશ પારેખ જેવા સર્જક કઈ એમના માટે આખો કાવ્ય સંગ્રહ થોડો લખે, ખરું કે નહીં? જો ખરું જ હોય તો મિત્રો સુધી કવિતા પહોંચાડો, બીજી કવિતા લઈને હું ફરી આવું છું. ચાલો આવજો.